नमस्कार मित्रों, आपणे धोरण 9 ની અંદર 5 પોઈન્ટ 1 સ્વાધ્યાય જોઈએ. પહેલો પ્રશ્ન એવો છે, ખરા ખોટા. મિત્રો, ખરા ખોટા છે પણ કારણ આપવાનું છે. તો એમાં 5 ખરા ખોટા છે, તો આપણે એને કારણ સાથે જોવાની ટ્રાય કરીએ. એક બિંદુમાંથી, પહેલું છે કે એક બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર કરી શકીએ. તો આપણે એક બિંદુ લઈ, એક બિંદુ લીધું આપણે દેખાય ને, એટલા માટે હું જરાક એને મોટું કરું. તો અમે એક રેખા પસાર કરી દીધી, નીકળી ગઈ. શું આમાંથી બીજી રેખા પસાર ના થાય? અમે કરી, બીજી થઈ ગઈ કે નહીં? એટલે વિધાન કેવું થઈ ગયું? એણે કીધું એક જ, તો વધારે થાય, અનંત રેખાઓ પસાર થાય, બરાબર? એટલે વિધાન કેવું થાય? પેલું ખોટું. બીજું આપણે આકૃતિ દોરીને સમજાવી શકીએ. બે ભિન્ન બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય. એટલે આ બે બે ભિન્ન બિંદુ દોર્યા મેં, દેખાણા બરાબર, બે ભિન્ન બિંદુ. આમાંથી મેં એક રેખા પસાર કરી, આ બે ભિન્ન બિંદુમાંથી બીજી રેખાઓ પસાર કરો, એક પણ બીજી થાય નહીં. બે ભિન્ન બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થાય, જે આપણે પૂર્વધારણા એકમાં શીખ્યા, એટલે એને મગજમાં રાખવાની. ત્રીજી વાત, વિધાન કેવું થશે? ખોટું. ત્રીજી વાત, એક શાંત રેખા બંને બાજુ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. તો પૂર્વધારણા બે જ છે, શાંત રેખા, આ રેખા દોરી તો આખી આખી આમ આમ વધી શકે, આમ વધી શકે. તો એક શાંત રેખા છે એ અનિશ્ચિત રીતે લંબાવી શકાય, એનું નક્કી જ ન હોય, એ દિશા બતાવે છે. જય શ્રી આગળ. જો તમને એમ કીધું હોત તો કિરણ, તો વિધાન ખોટું થાય. કિરણ એક બાજુ જ જાય, કારણ કે એક બાજુ એનો ઉદ્ભવ હોય, એક બાજુથી અનંત રીતે આગળ વધે, બે રીતે વધે નહીં. તો બીજું આપણું કેવું હતું? ખોટું. એક શાંત રેખાની વાત થઈ તો કેવું થયું? સાચું. ચોથું, જો બે વર્તુળ સમાન હોય તો તેની ત્રિજ્યા સમાન હોય. તો સીધી વાત છે, આ વર્તુળ છે એ બે હરખા વર્તુળ દોરો તમે, આ બે હરખા છે એવું માની લો, બેન કેન્દ્ર, આ ત્રિજ્યા, તો અહીંયા પણ ત્રિજ્યા કેવી હોય? સરખી જ હોય. એટલે આવા વર્તુળને કેવા કહેવાય? એકરૂપ વર્તુળો કહેવાય. એટલે આ વિધાન પણ કેવું થાય? ખરું. એની ત્રિજ્યા સરખી જ હોય, પછી ત્રિજ્યા એટલે ગમે ત્યાં તમે દોરી શકો. પાંચમી વાત છે કે અહીં ત્રણ રેખાખંડ આપ્યા છે, આ એબી રેખાખંડ જેટલું જ માપ એકીનું છે. ધારો કે તમે પાંચ માપ લઈ લો કે 5 સેન્ટીમીટર છે, તો એના બરાબર જ પેક્યુ હોય તો એ કેટલું થાય? 5 થાય. પેક્યુ જેટલું જ માપ એક્સ વાયનું છે તો એ પણ કેટલું હોય? 5. તો પછી એ બી બરાબર એક્સ વાય હોય કે ન હોય? હોય જ. એટલે વિધાન કેવું થાય? ખરું. કારણ કે એ બી બરાબર પેક્યુ, પેક્યુ બરાબર એક્સ વાય, તો એક્સ વાય બરાબર એ બી હોય જ. તો અહીંયા પારંપરિકતાનો સંબંધ મુજબ આ થાય. મિત્રો, અમુક વ્યાખ્યાઓ છે. હમણાં આપણે વર્તુળની વાત કરી, રેખાની વાત કરી, લંબરેખાની વાત થાય ત્યારે વ્યાખ્યાઓ આવડવી જરૂરી છે. આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે ને, એ વ્યાખ્યાઓનો છે. એટલે આપણે એને ટેકનોલોજીથી પણ ભણશું ને, અહીંયા પણ કહી દઈએ કે વર્તુળનું કેન્દ્ર એટલે શું થાય? પછી વર્તુળનો પરિઘ, ચોરસની વાત હોય, લંબચોરસની વાત હોય, આ બધી વ્યાખ્યા તમે પ્રાઇમરી લેવલે શીખી ગયા છો. પણ અહીંયા જે જરૂરિયાત છે, લંબરેખા એટલે શું? તો કે કાટખૂણે છેદતી બે રેખાઓને લંબરેખાઓ કહેવાય. રેખાખંડની વ્યાખ્યા પૂછે તો શું કહેવાય? આ રેખાખંડ છે, જે રેખાખંડને બે અંત્યબિંદુ હોય, જે રેખાખંડને બે અંત્યબિંદુ હોય એવા, આનું નામ એ આપ્યું ને આનું નામ બી આપ્યું, તો આને રેખાખંડ એ બી આપણે આમ લખી શકીએ, રેખાખંડ એ બી. સંકેતમાં લખવાનું હોય તો આ રેખાખંડ એ બી આ રીતે લખાય, પણ હવે આપણે ગુજરાતીમાં જ લખવાનું છે, રેખાખંડ એ બી. લંબરેખાખંડની વાત આવી, વર્તુળની વાત કરવી હોય તો નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને આપણે વર્તુળ કહીએ છીએ. એનો પરિઘ કેવો હોય તો વર્તુળનો, વાત આવી પરિઘ, એના પહેલા વાત હતી વર્તુળ. પરિઘ એટલે શું? તો કે વર્તુળની પરિમિતિ. હવે તમને કેમ ખબર પડે? એના માટે તમને એક વિડીયો ખાસ જોજો, એ ટેકનોલોજીથી હું મૂકીશ.
परिघ એટલે શું તો જો અહીંથી મે આ એક ગોળ છે એ ભાગને કાપી નાખવાનો એમ સીધો કરી દીધો તો એટલો ભાગ થયો તો લંબાઈ થઈ એક દોરો લઈને તમે વર્તુળ દોરી શકો તો જે દોરાની લંબાઈ થાય ને એને પરિમિતિ કહેવાય પરિઘ એટલે વર્તુળની પરિમિતિ જે છે એને પરિઘ કહેવામાં આવે એટલે પરિઘ યાદ રાખવાનો કે આ દોરો જે છે એની માપ કેટલું થાય એનું માપ આપણને ખબર છે 2πr તરીકે આપણે એની સૂત્ર લેતા હોય છે એની જરૂર નથી પણ ભૂમિતિમાં આની વાત તમારે આગળ આવશે તો આ વ્યાખ્યાઓ છે એ ઉપરાંત એક જોઈએ તો લંબરેખાખંડની વાત કહેવાય વર્તુળની ત્રિજ્યાની વાત થઈ સમાંતર રેખાઓની વાત થાય સમાંતર રેખાઓ એટલે કેવી તો તમે પાંચમા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં આ વાત શીખી ગયા રેવલન પાટાની જેમ બે રેખાઓ ક્યાંય છેદે નહીં આવી બે રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય પરસ્પર ક્યાંય છેદે નહીં તેવી રેખાઓને કેવી રેખાઓ કહેવાય સમાંતર રેખાઓ તો આ વાત થઈ સમાંતર રેખાઓની હું વ્યાખ્યાઓ બધી કહી દઉં છું અહીં બીજો પ્રશ્ન છે આપણો આ તો એના સિવાય એક આવે ચોરસની વાત છે આ ચોરસ દોર્યું તો સમાંતર બાજુ ચતુષ્કોણના બધા અથવા લંબચોરસ છે એની વાત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે બધા ખૂણા કાટખૂણા હોય અને બધી બાજુ પણ એકરૂપ હોય સમબાજુ ચતુષ્કોણના બધા ખૂણા કાટખૂણા હોય એમ કહીએ તો પણ હાલે તો આ વ્યાખ્યાઓને આપણે યાદ રાખવાની છે કાટખૂણાની વ્યાખ્યા હોય તો આગળ શીખીએ જે ખૂણાનું માપ 90 હોય તેવા ખૂણાને આપણે કહેવો કે કાટખૂણો લંબ રેખાઓમાં કાટખૂણા હોય વર્તુળની ત્રિજ્યાની વાત કરે તો જેનો એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય ને એક અંત્ય બિંદુ વર્તુળના પરિઘ પર હોય અથવા વર્તુળ ઉપર આવેલું હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે આ પણ આપણે ટેકનોલોજીથી શીખશું જે એપિસોડ ખાસ જોજો ત્રીજો એપિસોડ તો આ બે દાખલાઓ આપણે જોયા નેક્સ્ટ દાખલાઓ આપણા નવા એપિસોડમાં જોઈશું આભાર